કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયમાં નિબંધ લેખન કરીશું, જેમાં આપણે 2 નિબંધો લખવાના છે. તે તમારે તમારી નિબંધની નોટબુકમાં લખવાના છે. પહેલો નિબંધ છે ઉનાળો. અહીં ઉનાળાની ઋતુ અત્યારે શરૂ થઈ ચૂકી છે, તો એના વિશે આપણે અહીં નિબંધ લખીશું. શિયાળા પછી ઉનાળો આવે છે. ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ઉનાળામાં દિવસો લાંબા હોય છે અને રાત ટૂંકી હોય છે, જ્યારે શિયાળામાં શું હોય છે, રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે. બરાબર. ઉનાળામાં સખત ગરમી પડે છે. ગરમીથી રાહત મેળવવા લોકો સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. ઉનાળાનો બપોર ઘણો આકરો હોય છે. રસ્તા પર લોકોની અવર જવર ઓછી થઈ જાય છે. લોકો પંખા કે એર કન્ડિશનર ચાલુ કરી ઘરમાં આરામ કરે છે અને ઠંડા પીણા પીવે છે. ગરમી વધી જવાના કારણે લોકો શું કરે છે, એર કન્ડિશનરનો અને પંખાનો ઉપયોગ કરે છે. બપોરના સમયે પણ રસ્તા ઉપર અવર જવર ઓછી થઈ જાય છે. પંખીઓ માળામાં ભરાઈ રહે છે. પશુઓ ઝાડની છાયામાં આરામ કરે છે. ઉનાળામાં કેટલાક લોકો હવા ખાવાના સ્થળે ફરવા જાય છે. શાળાઓમાં પણ વેકેશન હોય છે. ઉનાળાની ઋતુ દરમિયાન શાળાઓમાં પણ શું, તમને વેકેશન હોય છે. તમારી વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તમને વેકેશન આપવામાં આવે છે. ઉનાળામાં કેરી અને ફાલસા ખાવાની મજા આવે છે. ઉનાળાની ઋતુ હોય અને કેરી બરાબર આપણે ઉનાળાની ઋતુમાં ખાઈએ છીએ અને કેરી ખાવાની આપણને ખૂબ મજા આવે છે. કેરી ખાવાની, કેરીનો રસ પીવાની, બરાબર. તો આ રીતે આપણે અહીં ઉનાળા વિશે નિબંધ લખવાનો છે. ત્યારબાદ બીજો નિબંધ છે મારું ગામ. મારા ગામનું નામ સીતાપુર છે. મારા ગામ પાસેથી એક નદી વહે છે. મારા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા છે. એમાં પોસ્ટ ઓફિસ, પંચાયત ઘર, દવાખાનું, દૂધની ડેરી વગેરે પણ છે. મારા ગામમાં એક મહાદેવનું અને એક માતાજીનું મંદિર છે. ગામમાં એક બસ સ્ટેન્ડ પણ છે. અહીં આપણે આપણા ગામ વિશે લખવાનું છે, બરાબર. અહીં મેં ઉદાહરણ રૂપે સીતાપુર નામ લખ્યું છે. તમે તમારા ગામનું નામ લખી શકો છો, બરાબર છે. અને આપણા ગામની અંદર કઈ કઈ સુવિધાઓ છે એના વિશે અહીં આપણે લખવાનું છે. આપણા ગામનું આપણે અહીં વર્ણન કરવાનું છે. મારા ગામમાં મોટે ભાગે ખેડૂતો રહે છે. તેમાં સુથાર, લુહાર, દરજી, વાણંદ વગેરે પણ રહે છે. મારા ગામના ઘર પાકા અને મોટા છે. મારા ગામના રસ્તા પાકા છે. ઘેર ઘેર પાણીના નળની અને વીજળીની સગવડ છે. કેટલાક લોકોને ઘેર ટીવી પણ છે. ગામની સીમમાં ખેતરો છે. ત્યાં ખેડૂતો ખેતી કરે છે. અહીં નહેરની સગવડ છે, તેથી વર્ષમાં 3 પાક લેવાય છે. લોકો પશુપાલન પણ કરે છે અને ડેરીમાં દૂધ આપીને સારી આવક મેળવે છે. મારા ગામના લોકો સુખી છે, તે સૌ સંપીને રહે છે. તો આ રીતે આપણે મારું ગામ નિબંધ અને ઉનાળો નિબંધ અહીં જોયા. આ નિબંધ તમારે તમારી નિબંધની નોટમાં લખવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જોઈશું. થેન્ક યુ.